અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય આજે રવિવારનો પવિત્ર દિવસ પહેલી માર્ચ અને યોગીજી મહારાજે આપણને રવિસભાની જે આજ્ઞા કરી એમાં એમનો અતિશય ઉત્સાહ અને અતિશય એમના આશીર્વાદ જ્યાં જ્યાં જે જે સેન્ટરોની અંદર રવિસભા થાય અને એના રિપોર્ટ યોગીજી મહારાજ પાસે આવે તો પોતે એટલા બધા રાજી થાય અને જાહેરમાં વંચાવે અને ખૂબ પાછા બળના પત્રો બધાને લખે એટલે રવિ સભા દિવસે દિવસે દરેક કેન્દ્રોની અંદર વિશેષ ને વિશેષ સારી થાય અને બહુ બધા હરિભક્તો મુમુક્ષીઓ બધા લાભ લે એ જોઈને સ્વામીને બહુ જ ગમતું યોગજી મહારાજ જ્યારે છેલ્લે પ્રદેશથી વધારે ઓગણીસો ને સિત્તેરમાં ત્યારે બધે વિચરણ કરતાં કરતાં ગોંડળ પધાર્યા અને ગોંડળમાં એમણે શરદ પૂર્ણિમાનો અને અન્નકોટનો ઉત્સવ કર્યો ત્યાર પછી લગભગ ત્રણેક મહિના પોતે આલોકમાં રહ્યા તેરમી જાન્યુઆરી એમને પહેલો એટેક આવ્યો ત્યાં સુધી પોતે ગોંડળમાં બિરાજમાન હતા એકદમ સ્વસ્થ અને પોતે ત્યાં આગળ રોજ તો કથા વાર્તા ભજન ભક્તિનું દર્શન સમાગમનું સુખ બધાને આપતા સેંકડો બધા હરિભક્તો આવે અને યોગી બાપાની ખાસિયત કેવી હતી કે એ વખતે જે હરિભક્તો દર્શને આવતા તો કોઈએ ઠરાવ કર્યો હોય કે આપણે બે દિવસ દર્શન કરીને પાછા જશું કોઈએ ઠરાવ કર્યો અમે ચાર દિવસ રહેશું પણ યોગી બાપાની વિશેષતા એ હતી કે દરેકને આગ્રહ કરે કોઈ બે દિવસ રોકાવાનું હોય તો એકાદ દિવસ તો વધારે રોકાવાનું જ ચાર દિવસ રોકાવાનું હોય તો એને એકાદ દિવસ વધારે રોકાવાનું કહે બધાને આગ્રહ કરી કરીને પોતે રોકતા અને રમાડતા જમાડતા કથા વાર્તાનું સુખ આપતા અક્ષર લાભ સૌને વધારે મળે એ રીતે પોતે હંમેશા દરેકની આજ્ઞા કરતા ખાસ કરીને ગોંડલમાં પણ ઘણી બધી રવિવારની સભાઓ છેલ્લે છેલ્લે કરી પણ તે વખતે એમણે વિશેષ સ્મૃતિ આપી કારણ કે જનરલી આપણે સત્સંગ સભા સભામંડપમાં કરીએ પણ યોગી બાપાએ તે વખતે છેલ્લા ત્રણ મહિનાની અંદર રવિવારની સભા જે છે તે પોતે હંમેશા અલગ અલગ સ્થળે કરતા સભામંડપમાં કરે ક્યારેક એમને ઈચ્છા થાય તો ઘાટ ઉપર કારણ કે આપણે વિશાળ ઘાટ બાપાએ બાંધેલો અને ત્યાં સરસ પથરાને બધું પાથરેલું છે અને સરસ ત્યાં બધા પાથરાના પથરાઈ જાય અને બાપા પોતે ત્યાં પધારતા ખાસ અને ઘાટ ઉપર રહેવાની સભા કરે ક્યારેક વળી પાછળ લીમડો છે પ્રસાદીનો શાસ્ત્રીજી મહારાજનો ત્યાં પોતે એ રીતે સભા રહેવાની કરતા ક્યારેક આપણે એકદમ મંદિરના જે પાછળ આપણે શરદ પૂર્ણિમાનો સમયો કરીએ છીએ ત્યાં ખૂણામાં પહેલાં નાની ગૌશાળા હતી ત્યાં પણ થોડા લીમડા હતા તો સ્વામી ત્યાં પણ સભા કરતા પછી આ બાજુ ગૌશાળા પાસે વાસુદેવ સ્વામીનો ઓટો છે તો ત્યાં પણ રહેવાની સભા કરતા એમ અલગ અલગ જગ્યાએ રહેવાની સભાની એ રીતે એમણે સભાનો લાભ આપેલો અને રહેવાની આવી જે એક વિશેષ સભાની સ્મૃતિ એમણે તે વખતે આપેલી ત્યારે કોઈને આમ ખ્યાલ નહીં કે આમ સ્વામી આ કેમ દર રવિવારે અલગ અલગ જગ્યાએ સભા કરે છે પણ કંઈક છેલ્લા સંસ્મરણો એમને આપવા હશે અને કંઈક એવી સ્મૃતિ આપી હશે તો એ રીતે દર વખતે અલગ અલગ સ્થળોએ એ રહેવાની સભા કરતા અને તે વખતે હાકા બાપુ પણ ત્યાં હાજર હતા અને દર વખતે રહેવાની સભા શરૂ થાય થોડી કથા વાર્તા થાય પછી સ્વામી કોઈને કોઈ વક્તા હોય હકા બાપુ હોય તો એમને કે રહીવાની સભાનો મહિમા કહો એમ કરીને આગા બાપુને આજ્ઞા કરે ક્યારેક અમે લોકો બાજુમાં બેઠા હોય તો અમને સંતોને કે તમે રહીવાની સભાનો મહિમા કહો એટલે દર વખતે છેલ્લા ત્રણ મહિનામાં દરેક સભાની અંદર રહીવાની સભાનો મહિમા કોઈને કોઈ વક્તા પાસે પોતે હંમેશા એ કરાવતા એટલે એ રીતે આપણને લાગે કે છેલ્લે છેલ્લે પણ પોતાના જીવનના એક અંતિમ દિવસોની અંદર પણ રવિ રવિ સભા સભા રવિ સભા એમના મનની અંદર કેટલી બધી એનું મહત્ત્વ હતું કે એમણે આવી અલગ અલગ સ્મૃતિઓ આપીને એનો મહિમા કહીને ખૂબ જ તે એમનો આ બાબતનો આગ્રહ છે અને આ એમની બહુ મુખ્ય આજ્ઞા છે એ આપણને ખાસ એમણે એ રીતે સમજાવેલું એક વખત યોગી આશ્રમ ત્યાં આગળ ભંડારની ઉપર યોગી આશ્રમ છે ત્યાં રહેવાની સભા કરેલી યોગી આશ્રમ એટલે અમારા સંતોને રહેવાનો એ આશ્રમ હતો મોટો હોલ હતો ત્યાં રહેવાની સભા કરેલી અને ત્યાં પછી કથા વાર્તા અને બધું થયું એ વખતે ત્યાં આગળ મુંબઈના શેઠિયાઓ આપણે હીરાલાલ સોઢા અને બીજા કેટલાક જે બધા લુહાણા જે બધા મુમુક્ષીઓ ભાઈઓ હતા એ તે વખતે યોગી બાપાના દર્શન કરવા માટે ગોંડળ આવેલા અને એમણે તપાસ કરી યોગી બાપા ક્યાં છે જનરલી એમ હોય કે ભાઈ બાપા એમના ઓરડામાં હશે કે સભા મંડપમાં હશે પણ બાપા તો કોઈ કહ્યું કે ભાઈ યોગી આશ્રમમાં રહેવાની સભા ચાલે છે તમે ત્યાં જાઓ એટલે હીરાલાલ સોઢા ત્યાં આવ્યા અને યોગી બાપાનું અંગ કેવું હતું કે સભાની અંદર કોઈ એવી વિશિષ્ટ વ્યક્તિ આવે તો સ્વામીને હંમેશા પ્રવચન કરવાનું કે એટલે બાપાએ હીરાલાલ સોઢા સાહેબને કહ્યું હીરાલાલ સોઢા મૂળ મુંબઈના અને બહુ જ મોટા ઇન્કમટેક્સ પ્રેક્ટિશનર અને આખા મુંબઈમાં પણ એમની બહુ જ બધી એ રીતે સારે કોઈ ઓળખાણ પીછાણ અને બહુ મોટું એમનું નામ અને પોતે હંમેશા બાપાના દર્શન કરવા માટે મુંબઈમાં પણ બહુ જ આવતા અને આવી રીતે જો બહારગામમાં પણ ક્યાંક ભેટો થઈ જાય તો અવશ્ય આવી જતા તો પછી બાપાએ એમની આજ્ઞા કરી કે તમે રવિવારી તમે છે થોડી વાત કરો એટલે પછી હીરાલાલ સોડા સાહેબે તે વખતે ત્યાં આગળ આદેશ થયો બાપાનો અને પોતે ઊભા થયા અને એમને તો બીજું કંઈ કહેવાનું હતું નહીં પણ એમણે બાપાના મહિમાની જ બધી વાત કરી યોગી બાપાના મહિમાના જે એમને અનુભવ થયેલા એ બધી વાત એમણે કરી તો એ પોતે વાતો કરતા જાય અને યોગી બાપા તાળીઓ પાડે તો એમને પોતાને બહુ આશ્ચર્ય થયું અને પછી એમણે જાહેરમાં કહ્યું કે જો આ યોગી બાપો કેવો છે કે આપણે એની વાત કરીએ છીએ ને તાળી પાડે છે એને ખબર જ નથી કોની વાત થાય છે શું વાત થાય છે એની મસ્તીમાં છે પોતાની મસ્તીમાં બ્રહ્મની મસ્તીમાં હંમેશા રમ્યા કરે છે એટલે એ વખતે ત્યાં આંગળા ગિરાર સોઢા પોતે બહુ જ એ રીતે પ્રભાવિત થયેલા અને પછી બાપાએ એમને ખૂબ ત્યાં આંગળી રીતે રમાડ્યા જમાડ્યા અને પછી રજા આપી તેવી રીતે જાત જાતના બધા આવા પ્રસંગો પણ રવિસભાની અંદર આ બધા થતા તો રવિવારની સભા છે એ આપણે માટે એક અગત્યનું અંગ છે અને જો આપણે ખરેખર રવિવારની સભાનો લાભ જે આપણે લેવાનો છે એકદમ જેને મહારાજે આપણને આજ્ઞા કરીને કે કથા વાર્તા ભજન ભક્તિ આ બધું જે થતું હોય તો એમાં તો મહારાજ પોતે સાક્ષાત પધારે છે અને શ્રીજી મહારાજને ગુણાયતાન સ્વામીને ભગતજી મહારાજ અને યોગી બાપા શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા પ્રમુખ સાંઈ મહારાજ બધા સાક્ષાત પધારે છે અને પોતે આપણને જોઈને રાજી થાય છે પોતાના ભક્તો ભજન કરતા હોય કીર્તન કરતા હોય ધૂન કરતા હોય કથા કરતા હોય સાંભળતા હોય તો મહારાજ બહુ રાજી થાય છે એવું મહારાજે વચનામૃતમાં કહેવું છે સંતોએ કીર્તનમાં પણ કહેવું છે અને હરિચરિત્રમ સાગર એમાં પણ મહારાજે વાત કરી છે કે જ્યાં અમારા ભક્ત ધૂન કીર્તન બધું કરતા હોય તો ત્યાં અમે સાંભળવા આવીએ છીએ અને અમને સાંભળીને બહુ જ આનંદ થાય છે તે રીતે આપણી રવિવારની સભામાં સાક્ષાત મહારાજ અને સંતો પધારે છે તો આવી અદ્ભુત દિવ્ય જે અક્ષરધામની સભા રવિવારની સભા એટલે અક્ષરધામની સભા કોઈ સામાન્ય સભા નહીં એ અક્ષરધામની સભાની અંદર જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે આપણે એકદમ મન સ્થા શાંત કરીને સ્થિર કરીને આપણે લાભ લેવો જેમ સ્વામી વાતોમાં કહ્યું કે પ્રથમ તો સર્વસંકલ્પને પડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી એ ઉડાતન સ્વામી આપણને પહેલાં જ પ્રકરણની શરૂઆતમાં આ બધી વાતો કરી એમ આપણે પણ કથા વાર્તામાં બધા સંકલ્પો અને બધા વિચારો આ બધું જ બાજુએ મૂકી અને એકાગ્ર ચિત્ત કરી અને જો કથા શ્રવણ કરીએ તો એનો આપણને લાભ થાય અને એનાથી મહારાજ રાજી થાય એટલે મહારાજે રતનામ્રત સારંગપુર બીજામાં પણ એ જ વાત કરી કે કથા વાર્તા ભજન ભક્તિ આ બધું એકાગ્ર ચિત્તથી કરું કથા શ્રવણ પણ એકાગ્ર ચિત્તથી કરું જો કથાશ્રવણ એકાગ્રત ચિત્તથી આપણે કરીએ તો જ આપણે સત્સંગની અંદર દિન પ્રતિદિન વૃદ્ધિને પામીએ પણ જો કથા બેઠા હોઈએ અને આપણું મન ભટકતું હોય અને કથાના જે શબ્દો જે બધી મહિમાની વાતો એ જો આપણે સાંભળીએ નહીં અને એ રીતે બીજા વિચારમાં વ્યવહારના કે બીજા ધંધાના કે બીજા જગતના વિચારમાં જો આપણે ખોવાઈ જઈએ તો પછી એ કથાનું સુખ આપણને આવતું નથી એ તો ઠીક પણ મહારાજ પણ દુઃખી થાય છે કે આ મારો વાલો કથામાં બેઠો છે પણ અત્યારે એનું મન કથામાં નથી અને જ્યાં ત્યાં એ દોડે છે અને જે તે બધા વિચાર કરે છે એટલે સારંગપુરના બીજા મહારાજે બહુ સ્પષ્ટ કહ્યું કે કથાની અંદર જો આપણે એકાગ્ર ચિત્ત રાખીને કથા સાંભળીએ તો દિવસે દિવસે આપણે સત્સંગમાં વૃદ્ધિને પામીએ છીએ અને જો એકાગ્ર ચિત્ત ન હોય તો મહારાજ કહે છે કે દિવસે દિવસે આપણે સત્સંગની અંદર ઘટીએ છીએ એવી મહારાજે વાત કરી અને ત્યાં કુશળ કોરબાનો દ્રષ્ટાંત આપ્યો કે કોરબા અમને ધરમપુર તેડાવ્યા અને અમે ત્યાં ગયા પણ જે પંદર દિવસ એમને દરબારમાંથી પાછા પધાર્યા ત્યાં સુધી પોતે મહારાજની મૂર્તિમાં એટલા બધા ખોવાઈ ગયા એટલા બધા લીન થઈ ગયા પોતાનું ભાન ભૂલી ગયા અને એ રીતે મહારાજની મૂર્તિનું સુખ અને દર્શનનું ને કથાવાર્તાનું સુખ એમણે એટલું બધું એકાગ્રપણે લીધું તો મહારાજ રાજી થઈ ગયા અને મહારાજે સારંગપુરના બીજામાં એમનું દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે કુશળકુરબાઈએ એકાગ્રતાથી આ રીતે અમારી સેવા કરી અને દર્શન કર્યા અને વાતો સાંભળી એવી રીતે જો કોઈ એકાગ્રતાથી કથા વાર્તા ભજન ભક્તિ આ બધું કરે તો દિવસે દિવસે સત્સંગની અંદર એ વૃદ્ધિ પામે છે પણ જો એકાગ્રતા ન હોય તો પછી મહારાજ કહે છે કે દિવસે દિવસે સત્સંગમાં ઘટતો જાય છે હવે આ તો કેવું કહેવાય કે આપણે કથામાં બેઠા છીએ અને આપણે સભામાં બેઠા છીએ છતાં પણ આપણે જો મન નથી સભામાં કથામાં મન નથી તો આપણે દિવસે દિવસે એ ઘટીએ છીએ એટલે એ રીતે મહારાજે આપણને બહુ જ જબરજસ્ત ટકોર કરી છે કે કેવી રીતે આપણે આ કથા વાર્તાનો લાભ લેવો મહારાજે સાથે સાથે એ પણ આપણને વાત કરી કથા વાર્તામાં રૂચિ જેને હોય એનામાં જ સત્સંગના જે રૂડા ગુણ છે એ તો આવે છે નહીતર નથી આવતા કથા વાર્તા વાંચન કરવું કથા વાર્તા સાંભળવી અને આ રીતે જે સત્સંગ છે એનો જેટલો બને એટલો લાભ લેવો સત્સંગમાં રૂચિ સંત સમાગમમાં રૂચિ આ જે છે મહારાજે કહ્યું કે જેટલી કથાવાર્તામાં રૂચિ એટલા જ આપણામાં ગુણ આવે છે અને જો વાર્તામાં રૂચિ ન હોય તો જે છે તે આ સત્સંગના જે ગુણ એ આપણામાં આવતા નથી એટલે વાર્તામાં હંમેશા રુચિ રાખવી અને હંમેશા એની અંદર આપણે સમય કાઢીને લાભ લેવો એકાગ્રતાથી લાભ લેવો મહિમાથી લાભ લેવો શ્રદ્ધાથી લાભ લેવો એ ખરેખર યોગી બાપાને બહુ ગમે છે શાસ્ત્રીય મહારાજને ગમે છે પ્રમુખ સ્વામી મહારાજને ગમે છે શ્રીજી મહારાજ અને ગુણાયન સ્વામીને ગમે છે તો આપણે સૌ આ રીતે રવિવારની સભાનો અવશ્ય લાભ લઈએ અને જ્યારે જ્યારે પણ કોઈ પ્રસંગે આપણે સભામાં એ રીતે હાજર ન હોઈએ તો ઘરે પણ આપણે એ રીતે સભા કરી શકાય મુસાફરીમાં હોઈએ તો ત્યાં પણ આપણે એકલા પણ સભા કરી શકાય પણ રવિસભા નિયમિત આપણે કરવી જ જોઈએ તો ખરેખર યોગી બાપા પ્રમુખસાઈ મહારાજ ખૂબ રાજી થશે તો આપણે બધા ખટકો રાખી અને રવિ સભાનો હંમેશા લાભ લઈએ એ જ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની જય